રક્ષાબંધનના પર્વને લઈને સુરતની કોલેજોમાં અનોખી ઉજવણી જોવા મળી. રક્ષાબંધનના પર્વ નિમિત્તે સુરતની યંગસ્ટર્સ કોલેજ દ્વારા 3 ફૂટથી થીમ બેઝ રાખડી તૈયાર કરી ઉજવણી કરવામાં આવી છે. સુરતના પેબ્લોટ વિસ્તારમાં આવેલી યંગસ્ટર્સ કોલેજના યંગસ્ટર્સ દ્વારા અલગ અલગ થીમ ઉપર આશરે 2.5 થી 3 ફૂટ સુધીની રાખડી તૈયાર કરી ઉજવણી કરવામાં આવી છે. વેક્સિનેશન, ફરજિયાત માસ્ક, કોરોનાની બીજી વેવમાં ઉદભવેલી સ્થિતિ અને કોરોના વોરિયર્સની શ્રેષ્ઠ કામગીરી ઉપરાંત ગ્લોબલ વોર્મિંગના કારણે ઓક્સિજનની ઉણપ જેવી થીમ ઉપર રાખડી તૈયાર કરવામાં આવી છે. આ સિવાય કેન્દ્ર સરકારની સ્કેપ પોલિસી અંતર્ગત જૂના વાહનોને સ્કેપ કરી પ્રદૂષણ ઘટાડવાના પ્રયાસ અને હાલમાં જ રમાયેલા ઓલિમ્પિકમાં ભારતને મળેલા ગોલ્ડ મેડલની થીમ ઉપર અદ્ભુત 3 ફૂટ સુધીની રાખડીઓ તૈયાર કરી ખુલ્લી મૂકવામાં આવી હતી. સામાન્ય રીતે રક્ષાબંધન પૂર્વે કોલેજોમાં યંગસ્ટર્સ રાખડી બાંધી ઉજવણી કરતા હોય છે, પરંતુ આ વખતની કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી ખાસ રીતે ઉજવણી કરવા થીમ બેઝ 3 ફૂટ સુધીની રાખડી તૈયાર કરવામાં આવી છે, જે રાખડીઓ થકી લોક સંદેશો પાઠવવામાં આવ્યો છે. રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે ત્યારે અમે લોકોએ વિચાર્યું કે સ્ટુડન્ટ્સોને આ વખતે કંઈક યુનિક કરાવીએ. તો યુનિકમાં આ વખતે જે કરંટ ટોપિક ચાલી રહ્યા છે, સપોઝ કે ઓલિમ્પિક છે. ઓલિમ્પિકમાં આ વખતે આપણું ઇન્ડિયાનું ઘણું સારું પ્રદર્શન હતું કે ગોલ્ડ મેડલ પણ જીતીને લાવ્યા અને બીજા 2 સિલ્વર ને એવી તરહ મેડલ્સ આપણે જીતીને લાવ્યા. તો અમે એક એ ટોપિક આપ્યો હતો. એક પોલ્યુશનનો ટોપિક હતો કે અત્યારે આટલું બધું પોલ્યુશન વધી રહ્યું છે, એને અટકાવવા માટે અમે એક મેસેજ આપ્યો હતો. અને સેકન્ડ મેસેજ હતો કે વેક્સિનેશન કરવું ખૂબ જ જરૂરી છે, કે વેક્સિન લેવી બધાએ ખૂબ જ જરૂરી છે અને કોરોના હજી ગયો નથી, તો માસ્ક અને વેક્સિનેશન બંને લેવું જરૂરી છે. તો અમે આ ટોપિક આપ્યા હતા અને એના ઉપર સ્ટુડન્ટ્સોએ રાખડી બનાવી હતી. રાખડીની સાઇઝ 2 થી 3 ફૂટની છે. 2 થી 3 ફૂટની એ લોકોએ રાખડી બનાવી છે અને રાખડીના અંદર જ એ લોકોએ અલગ અલગ થોટ્સ બતાવ્યા છે. પોલ્યુશનનું અલગ કંઈક બતાવ્યું છે, વેક્સિનેશનનું અલગથી બતાવ્યું છે અને બધાએ એવી રીતના બનાવી છે 2 થી 3 ફૂટની રાખડી. એક જ દિવસમાં રાખડી તૈયાર કરવામાં આવી છે.